नमस्कार, आदर्श एजुकेशन सोसाइटी में आपनो हार्दिक स्वागत है। मनसा गोधाणी, धोरण 6, गणित। चलो मित्रों, आप आज प्रयोग प्रश्न मानिए। प्रश्न पहला भरता पहला आगे धोरण लेवा दाखला है ये जो गया है अनुसंधान એ પહેલા પ્રશ્નની રકમ એવી છે કે શાળામાં 4 દિવસ માટે એક સતત પ્રદર્શન યોજવામાં આવ્યું છે। કાઉન્ટર ઉપર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ એટલે કે ચોથા દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા આપણને આપેલી છે। પહેલા દિવસે 1094, બીજા દિવસે 1812, ત્રીજા દિવસે 2050 અને ચોથા દિવસે 2751। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શું? આવો પ્રશ્ન છે। હવે એ કુલ સંખ્યા શોધવાની વાત થઈ છે। કુલ સંખ્યા શોધવાની હોય તો હવે આપણે શું કરશું? તો અહીંયા તમે સરળતાથી કહી શકશો કે સરવાળો કરશું તો પહેલા દિવસે વેચાયેલી ટિકિટ છે 1094 ટિકિટો। પ્રશ્ન બીજો લઈએ। શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે, તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે, તે કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તેને હજુ કેટલા રનની જરૂર પડશે? એને બનાવવાના છે કેટલા? તો કે કુલ બનાવવાના છે 10000 રન। બનાવ્યા છે કેટલા? 6980। તો હજી બનાવવાના એને બાકી છે, તો એ અહીંયા આપણે આ બંને રકમમાં બાદબાકીની પ્રક્રિયા 10000 રન બનાવવાનું લક્ષ્ય બનાવ્યા છે એને 6980, તેને બાદ કરશું શૂન્યમાંથી, શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 8 નહીં જઈ શકે એટલે અહીંથી 10 કો લેશું એને રહેશે શૂન્ય, અહીંયા આપશું 9, અહીંયા આપશું 9, અહીંયા 10, 10માંથી 8 જાય તો 2, 9માંથી 9 જાય તો શૂન્ય, 9માંથી 6 જાય તો 3। આમ 3020 રન બનાવવાના બાકી રહેશે। તો જવાબ થશે 3020 રન
બનાવવાની જરૂર. પ્રશ્ન ત્રણ, ચૂંટણીમાં સફળ ઉમેદવાર 577,500 મત અને તેમના પ્રતિસ્પર્ધી 348,700 મત મેળવ્યા, આ સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? સરસાઈથી ચૂંટણી જીતવી એટલે કે કેટલા મતથી ના વધારાથી ચૂંટણી જીતવી. હવે કોઈ વધારો તફાવત આવો હોય ત્યારે બાદબાકીની ક્રિયા કરીશું. તો 577,500 મત સફળ ઉમેદવારના તેમજ 348,700 મત પ્રતિસ્પર્ધીના બાદબાકી કરીશું. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્ય પાંચમાંથી સાત બાદ નહીં થાય, અહીંથી લેશે દસ, તો અહીંયા આવશે છ, દસ, દસ ને પાંચ પંદર, પંદર માંથી સાત જાય તો આઠ, છ માંથી આઠ નહીં જાય, અહીંથી લખશું દસ, તો અહીંયા આવશે છ, અહીંયા આવશે દસ, દસ ને છ સોળ, સોળ માંથી આઠ જાય તો આઠ, છ માંથી ચાર જાય તો બે અને પાંચ માંથી ત્રણ જાય તો બે. આમ 2,28,800 મત વધુ મેળવ્યા અથવા સરસાઈ. તો જવાબ થશે 2,28,800 મત ની સરસાઈ. પ્રશ્ન ચાર, કીર્તિ બુક સ્ટોર છે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા, એ જ મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા, બે સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું? હવે પહેલો પ્રશ્ન છે કુલ કેટલું વેચાણ થયું? અહીંયા સરવાળાની પ્રક્રિયા થશે. સરવાળાની પ્રક્રિયા પહેલા લઈ લઈએ. પહેલા સપ્તાહની અંદર હતું 2,85,891 રૂપિયાના પુસ્તકો, બીજા સપ્તાહની અંદર 4,768 રૂપિયાના પુસ્તકો. હવે બંને સપ્તાહથી કુલ પુસ્તકો કેટલા થયા? અહીંયા સરવાળો કરીએ, આઠ ને એક ને આઠ નવ, નવ ને છ પંદર, પંદર નો પાંચમો વિધાવે એક, આઠ ને નવ, નવ ને સાત સોળ, સોળ નો છગડો વિધાવે એક, પાંચ ને છ, છ માં જીરો ઉમેરીએ તો છ, આઠ ના આઠ અને ચાર ને બે છ, 6,86,659 રૂપિયાના પુસ્તકો વેચાય. તો પહેલી સરવાળાની પ્રક્રિયા માટે કુલ પુસ્તકો કેટલા વેચાણા? 6,86,659 રૂપિયાના. હવે પ્રશ્ન ચાર ની અંદર બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે, કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું? હવે બંને જોશો તો પહેલા સપ્તાહમાં 2,85,891, બીજા સપ્તાહમાં 4,768. સ્વાભાવિક રીતે ખ્યાલ જ આવી જાય કે બીજા સપ્તાહમાં વેચાણ છે વધુ થયું, પણ કેટલું કેટલું? તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે? તો અહીંયા મોટી રકમ છે 4,768 રૂપિયાના પુસ્તકો. બીજા
બીજી રકમ છે 2,85,891 રૂપિયાના પુસ્તકો. હવે જે આવશે એ રૂપિયાનો તફાવત અથવા વધારો. બાદબાકી કરીએ 8 માંથી 1 જાય તો 7, 6 માંથી 9 નહીં જાય, અહીંથી લેશે 10 કો, અહીંયા 6, 10, 10 ને 6 16, 16 માંથી 9 જાય તો 7, 6 માંથી 8 ફરીથી નહીં જાય. હવે અહીંયા 10 કો લઈએ, અહીંયા આવશે 3, આને આપશું 9, 9 અને 10, 10 ને 6 16, 16 માંથી 8 જાય તો 8, 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 8 જાય તો 1 અને 3 માંથી 2 જાય તો 1. 1,14,877 રૂપિયાનો તફાવત થયો, એટલે કે એટલું વધારે વેચાણ થયું. 1,14,877 રૂપિયાના પુસ્તકો વધુ વેચાણા. પ્રશ્ન 5. 6, 2, 7, 4, 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. આ પહેલા આપણે અંકોથી બનતી મોટી સંખ્યા અને નાની સંખ્યા શીખી ગયા છે. હવે મોટી સંખ્યા આપણે બનાવી છે તો પહેલા સૌથી પહેલા મોટો અંક લેશું, તો 7, 6, 4, 3, 2 સૌથી મોટી સંખ્યા. હવે એ જ રીતે ઉલટો ક્રમ, એટલે કે સૌથી પહેલા નાની સંખ્યા લેશું, 2, 3, 4, 6, 7 સૌથી નાની સંખ્યા. હવે આ બંનેનો તફાવત કીધો છે, તફાવત એટલે કે બાદબાકી. 2 માંથી 7 નહીં જાય, અહીંથી લીધો 10 કો, અહીંયા 2, 10, 10 ને 2, 12, 12 માંથી 7 જાય તો 5, 2 માંથી 6 નહીં જાય, ફરીથી અહીં 10 કો લેશો, અહીંયા આવશે 3, 10, 10 ને 2, 12, 12 માંથી 6 જાય તો 6, 3 માંથી 4 નહીં જાય, અહીંથી 10 કો, અહીંયા આવશે 5, અહીંયા આવશે 10, 10 ને 3, 13, 13 માંથી 4 જાય તો 9, 5 માંથી 3 જાય તો 2, 7 માંથી 2 જાય તો 5. આ રીતે 52,965 સંખ્યાનો તફાવત થશે. પ્રશ્ન 6. 1 મશીન 1 દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? 1 દિવસનું ઉત્પાદન 2,825 છે. જાન્યુઆરી મહિનાના જાન્યુઆરીના દિવસો બરાબર કેટલા થશે? 31. 1 દિવસનું ઉત્પાદન બરાબર 2,825 સ્ક્રૂ માટે 31 દિવસોનું ઉત્પાદન બરાબર શોધવાનું. હવે અહીંયા જોઈ શકો છો 31 ગણા થશે એટલે કે ગુણાકાર થશે, 2,825 ગુણ્યા 31, 2 અંક છે એટલે 0, 5, 13, 15 નો 5 નો, વિદાવી 1, 3, 2, 6, 6 ને 1, 7, 8, 13, 24, 24 નો ચોગડો, વિદાવી 2, 3, 2, 6, 6 ને 2, 8. હવે એકનો વારો, એકનો ગુણાકાર એ જ રહેશે, 5, 1, 5, 2, 1, 2, 8, 1, 8 અને 2, 1, 2. હવે આપણે એનો સરવાળો કરશું, 5, 7, 15,
तो पांचमो बीजाने एक चार ने पांच पांच ने बे सात अने आठ आम 87,575 स्क्रू जानुआरी महीना में बैठा।